અમદાવાદ શહેરના કાંકરિયા નજીક આવેલા લોહાણા સમાજના હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલ દ્વારા ધન્વંતરી દેવની પૂજા કરવામાં આવી હતી. આ પૂજામાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વર્ચ્યુઅલી જોડાયા હતા. આ સાથે જ પૂજામાં ઉપસ્થિત સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયુર્વેદને લઈ જે જાગૃતિ લાવવામાં આવી રહી છે તેને પણ લોકો આવકારી રહ્યા છે, તો બીજી તરફ સાંસદ દ્વારા ડોક્ટરોની પણ ઘણા સમયથી બીયુ પરમિશનને લઈને લડતનો સુખદ અંત આવ્યો હોય તેવું બી જણાવ્યું હતું, જેથી હવે ડોક્ટરો પોતાના ક્લિનિક કે હોસ્પિટલને ઇમ્પેક્ટ ફી ભરીને પોતાનું ક્લિનિક શરૂ કરી શકે છે. ત્યારે આ તબક્કે તેઓએ રાજ્ય સરકારનો પણ આભાર માન્યો હતો. ઉપરાંત દેશની તમામ જનતાને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી ધન્વંતરી દેવની પૂજાનું સમાપન કરવામાં આવ્યું હતું. ભગવાન ધન્વંતરી આપણા જે શાસ્ત્રોમાં ભગવાન ધન્વંતરી એટલે આપણને આરોગ્યનું જે સ્વાસ્થ્યની આપણા ઉપર જે આશીર્વાદ આપે જે ધન વર્ષા કરે ભગવાન ધન્વંતરી છે. અને ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ડૉક્ટર સેલના કન્વીનર ડૉક્ટર ધર્મેન્દ્રભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં 182 અલગ અલગ વિધાનસભા ક્ષેત્ર છે. હું સર્વ મિત્રોને ડૉક્ટર મિત્રોને અભિનંદન આપું છું કે 182 જગ્યાએ ડૉક્ટર સેલ તરફથી ધન્વંતરી પૂજાનો કાર્યક્રમ થયો છે. અહીંયા આપ જોઈ શકો છો આ લોહાણા જ્ઞાતિ ભવન છે અહીંયા, અને સમગ્ર ભવન ખીચોખીચ ડૉક્ટર ભાઈઓ અને બહેનો દ્વારા ભરાયેલું છે અને સર્વ લોકો આજે ભગવાન ધન્વંતરીની પૂજા કરવા જઈ રહ્યા છે. મને લાગે છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બન્યા ત્યારથી એમણે આ વિષય પર ખૂબ જ ભાર મૂક્યો, સ્વાસ્થ્ય ઉપર. ભગવાન ધન્વંતરીના જે એમનો છે જે આશીર્વાદ છે એને ચરિતાર્થ કરવા, અને તે વખતે ગુજરાતમાં મા અમૃતમ યોજના એમણે દાખલ કરી, અને મા અમૃતમ યોજના થકી મારા છેવાડાના લોકો, મારા ગરીબ પરિવારના લોકો જેઓ ઓપરેશન કે જેઓ સારવારનો ખર્ચ એફોર્ડ નહોતો કરી શકતા, અને એમના માટે એ વખતે 3 લાખ રૂપિયા પ્રતિ કુટુંબ નરેન્દ્રભાઈએ ત્યારે જે ફાળવ્યા, અને ગુજરાતના લોકો ભારતીય જનતા પાર્ટી ઉપર અવિરતપણે આશીર્વાદ વરસાવી રહ્યા છે. આજે 27 વર્ષના વાણા વાયા છે અને છતાં પણ અહીંયા એન્ટી ઇન્કમ્બન્સી જેવું કોઈ તત્વ નથી. અહીંયા આ વખતે પણ હું ગુજરાત વિધાનસભા આવે છે, કોઈ રાજકીય ઓબ્ઝર્વેશન નથી કરતો, પરંતુ ગુજરાતની વિધાનસભામાં આ વખતે પણ ભારતીય જનતા ઉપર ગુજરાતની 6.5 કરોડની જનતાના આશીર્વાદ ઉતરવાના છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.